નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નેમિશ ત્રિવેદી. કિંમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,520 ના સ્તરે ખુલી ઊંચામાં 15,625 અને નીચામાં 15,405 ના મથાળ અથડાઈ ઇન્ટરડેમાં 105 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 88 પોઈન્ટ ઘટીને 15,405 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ધાતુઓનો સૂચકાંક મેટલ ડેક્સ 150.69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 134.81 પોઈન્ટ વધીને 11,579.60 ના સ્તરે બંધ થયું હતું. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં 1 ઔન્સ સોનું $1,915 બોલાતું હતું, જ્યારે ચાંદી $23.33 બોલાતી હતી. આ સામે ઘરેલું બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 400 રૂપિયા વધીને 99.50 ના 52,300 અને 99.90 ના 52,500 બોલાતા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદી કિલો દીઠ 300 રૂપિયા વધી 0.999 ના 61,500 બોલાતા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,468 ના ભાવે ખુલી ઊંચામાં 50,982 અને નીચામાં 50,445 ના સ્તરને સ્પર્શી અંતે 100 રૂપિયાના ઘટાડા સાથે 50,524 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગીનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામ દીઠ 35 રૂપિયા ઘટી બંધમાં 40,753 ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ પેટલનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામ દીઠ 6 રૂપિયા અને સોનું મિની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 87 રૂપિયા ઘટ્યા હતા. એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલોગ્રામ દીઠ 61,790 ના મથાળે ખુલી ઊંચામાં 62,365 અને નીચામાં 60,204 ના મથાળે અથડાઈ 1,370 ના ભાવ ઘટાડા સાથે 60,571 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી મિની નવેમ્બર વાયદો 1,336 અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 1,322 કિલો દીઠ ઘટ્યા હતા. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ કોઈ ફેરફાર વગર આગલા 1,038 ના સ્તરે સ્થિર રહ્યો હતો, જ્યારે રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ઘાસડી દીઠ 60 રૂપિયા ઘટીને 18,290 થયો. એમસીએક્સ ક્રૂડ પામતેલ અથવા સીપીઓનો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ 4.50 રૂપિયા સુધીને 764 રૂપિયા સ્તરે બંધ થયું હતું, ત્યારે એલટીનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 1 રૂપિયા જેટલું ઘટીને 1,550 ના ભાવ થયા હતા. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,790 ના સ્તરે ખુલી અંતે 73 રૂપિયા વધીને 2,972 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયુ દીઠ 7.30 રૂપિયા ઘટીને 188.10 રૂપિયા ના સ્તરે બંધ થયો. તો આ વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.